દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. કોણીય વેગમાન સંદર્ભનો નિયમ, લોઝ ઓફ કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. બિલકુલ સાદો અને સિમ્પલ છે. હમણાં આપણે જે થિયરી ભણી ગયા એને સાથે સાથે સાંકળી લઈએ. કણોના તંત્ર માટે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર તેની પર લાગતા બાહ્ય ટોર્ક જેટલો હોય છે. ઓકે, સમીકરણ સ્વરૂપ શું છે? એલ અપોન ડીટી ઇઝ ઇક્વલ્સ ટુ ટાઉ એક્સટર્નલ. હવે કોણીય વેગમાન સંદર્ભન નો નિયમ જો આપણે લખવો હોય આ લખીએ, પેલા રેખીય વેગમાન સંદર્ભન ના નિયમ ને યાદ કરી લઈએ. કોણ કહેશે રેખીય વેગમાન સંદર્ભન નો નિયમ? તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય, યાદ છે ને? તંત્ર પર લાગતું બાહ્ય બળ ઝીરો હોય, એફ એક્સટર્નલ શું થાય? ઝીરો. તો ડીપી અપોન ડીટી ને આપણે શું લખીએ છીએ? ઝીરો. તો પી બરાબર શું થાય છે? અચળ. એનો મતલબ કે વેગમાન અચળ છે, રેખીય વેગમાન નું સંરક્ષણ થાય. વેગમાન સંરક્ષણ આપણે ભણી ગયા છે, લોઝ ઓફ મોશન માં ભણી ગયા છે વેગમાન સંરક્ષણ નો નિયમ. અહીંયા આગળ કોણીય વેગમાન સંરક્ષણ ના નિયમ માં એ જ બાબત છે. બોલો, રેખીય વેગમાન સંરક્ષણ ના નિયમ આપણે શું લખતા હતા? જો તંત્ર પર લાગતું બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્ર નું કુલ વેગમાન અચળ રહે, અથવા વેગમાન નું સંરક્ષણ થાય છે. તો અહીંયા આપણે કેવી રીતે લખીશું? જો તંત્ર પર લાગતું શું ઝીરો હોય? બાહ્ય ટોર્ક. તંત્ર પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તેનો કોણીય વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. આ નિયમને વેગમાન સંરક્ષણ નિયમ કહે છે. ઇફ ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1, તો સમીકરણ 1 માં tau external ઇઝ ઇક્વલ ટુ 0 લેતા શું થશે? VL upon DT is equals to 0. તો L બરાબર શું થશે? અચળ. કોણીય વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ રાશિ હોય અહીં કોણીય વેગમાન સદિશ રાશિ હોવાથી L બરાબર એના ત્રણ ઘટકો હોય, LXi પ્લસ LYJ પ્લસ LZ. L અચળ,
અચળ હોવું એનો અર્થ શું થાય? એલ એક્સ બરાબર કે એલ વાય બરાબર કે અને એલ ઝેડ બરાબર પણ શું થશે કે ઓલ થિંગ્સ આર કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ બેઝ ઓફ જુદા જુદા છે એટલે કે વન કે ટુ કે થ્રી લઈ શકીએ ઓકે તો કોણીય વેગમાન કેવું થાય છે કુલ કોણીય વેગમાન અચલ રહે છે આને કયા સંદર્ભમાં લઈ શકો કુલ કોણીય વેગમાન અચલ રહેવો એને કયા સંદર્ભમાં લઈ શકો તમે જોયું હશે કે જો બાહ્ય ટોર્ક શૂન્ય હોવું અને અવકાશના સંદર્ભમાં લઈએ અવકાશમાં જ્યારે પણ સૂર્ય ચંદ્ર તારાઓ કે ગ્રહો તમે જોયું હશે ઉદાહરણ લઈએ સૂર્યમંડળનું સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ ગ્રહો ફરે છે ગ્રહો વર્તુળાકાર કક્ષા પર ફરે છે સૂર્ય પોતે પોતાની ધરી પર ફરે છે બધા જ ગ્રહો પોતાની ધરી પર ફરે છે પોતાની ધરી પર ફરવું એટલે શું કરવું પરિભ્રમણ કરવું એ ધરી પર ફરવું એટલે ચાંદ ગતિ કરવી ઓફકોર્સ બધા ચાંદ ગતિ કરે છે બધા ચાંદ ગતિ કરતા હશે એના પર કોઈ કોઈ બાહ્ય જો શૂન્યાવકાશમાં કોઈ પણ પ્રકારનું અવરોધક બળ નથી અવરોધક બળ ન હોય તો એને અવરોધતું કોઈ બળ નથી તો પછી જો બળ લાગે નહીં કોઈ બાહ્ય બળ ન લાગે બાહ્ય ટોર્ક લાગે નહીં તો એનું કોણીય વેગમાન કેવું હોય અચળ હોય એટલે પૃથ્વી વર્ષોથી 24 કલાકમાં એક પરિભ્રમણ પૂરું કરે છે આજ સુધી એને પોતાની ધરી પરના પરિભ્રમણમાં 1 મિલિસેકન્ડમાં પણ ફેરફાર નથી કર્યો કેમ કારણ કે પૃથ્વી આખું એક તંત્ર છે ભલે આપણું વાતાવરણ છે બધું જ સાથે પૃથ્વીનો ભાગ જ છે ઇવન વાદળો આપણું જે વાતાવરણ છે અહીંયાથી 700-800 કિલોમીટર ઊંચાઈ સુધી આપણું વાતાવરણ છે ઇટ ઇઝ પાર્ટ ઓફ અર્થ તો બધું જ પૃથ્વીની સાથે ફરે છે બાકી કોઈ એવું પરિબળ નથી કે જે પૃથ્વીની ગતિને રોકી શકે તો પછી એનું કોણીય વેગમાન કેવું હશે અચળ હશે કોણીય વેગમાન કેવું હશે અચળ હશે કોણીય વેગમાન અચળ હોય એટલે સૂર્યની આસપાસ ફરવામાં પણ એનો જે રેખીય વેગ છે એ અચળ હોય રેખીય વેગ અચળ હોય એટલે એનું રેખીય વેગમાન પણ અચળ હોય કહેવાનો અર્થ એવો થયો કે જે ઘટનાઓ તમે જુઓ છો દાખલા તરીકે ભમરડો પોતાની ધરી પર ફરી શકે એક નાના નિક પોઈન્ટ પર ફરે છે ફરે છે નાના પોઈન્ટ પર એમને પડી જાય છે પણ જયારે ફરતો હોય ચાક ગતિ કરતો હોય ત્યારે સ્થિર રહે છે એના પાછળનું કારણ શું છે કારણ કે એનું કોણીય વેગમાન કેવું છે અચળ છે એટલે પડી જતો નથી કોણીય વેગમાનમાં દરેક કે દરેક કણનું સ્થાન સદિશનું અંતર L = R ક્રોસ P આપણે ભણી ગયા છે યાદ છે તો આર અંતર સરખું રહેવું જેમ પડી જાય તો ધરીથી અંતર અલગ હોઈ શકે જ્યારે તમે બાઇક ચલાવો સાયકલ ચલાવો છો તો ગતિ કરો ત્યારે એનું ટાયર ફરે છે ટાયર ફરે છે એટલે એ પણ ચાક ગતિ કરે છે અંદર એક ધરી હોય છે દરેકે દરેક ચક્ર ફરે છે દરેકની એક ધરી હોય છે એના કારણે તમે શું કરો છો રેખીય ગતિ કરો છો એટલે તમે તમે તમારો મિત્ર બાઇક ઉપર આરામથી પગ રાખીને બેસી શકો છો તો ટુ વ્હીલર ચાલે છે બેલેન્સ ધેટ ઇઝ ડ્યુ ટુ કન્ઝર્વેશન ઓફ એંગ્યુલર મોમેન્ટમ ઓકે